ओके हवे जी मैं तुमने बात करी थी कि आप अत्यारे ढाळ शीखवो पड़शे पहेला ढाळ की जे नक्की थाय छे मानी लो कि तमे आ रीते एक्सिस लई लो छो एक्स अक्ष अने आपणी वाय अक्ष आपणने धारो आलेख आ रीते स्टेट मळ्यो छे आलेख स्टेट मळ्यो छे पण ढाळ शोधवो छे ढाळ शोधवा माटे बेसिक फॉर्म्युला छे તમારે ઢાળ છેનો જ્યારે પણ કોઈ આલેખનો ઢાળ શોધવો હોય ને તો ત્રિકોણ દોરી દેવા ગમે તેવું માની લો હું અહીંયાથી આ ત્રિકોણ લઈ લઉં છું આ ત્રિકોણ દોરી દેવું આ તો સ્ટ્રેટ લાઈન જ હતી આ તો સ્ટ્રેટ લાઈન જ હતી ઓલરેડી બરાબર તો આપણે ત્રિકોણ લઈ લઈએ ત્રિકોણનું નામ આપી દઈએ અને એ પોઈન્ટ કહી દઈએ અને બી પોઈન્ટ કહી દઈએ અને સી કહી દઈએ મેં તમને શું કીધું હતું કે ઢાળ એટલે અહીંયા જે આ એક્સ અક્ષ આ બીજી એક્સ અક્ષ કહેવાય ને એક્સ અક્ષ કરેલ આ જે ખૂણો છે એને ઢાળ કહેવાય હવે તમે માની લો મેં તમને એવું કીધું હતું આ તો નિયમિત આકાર છે અનિયમિત આકાર શું કહેવાનું કીધું ટેન્જેન્ટ લેવાનું કીધું ટેન્જેન્ટ નો મતલબ સ્પર્શક પણ ત્રિકોણમિતિની અંદર ટેન્જેન્ટ નો મતલબ ટેન થીટા મતલબ થીટા નહીં ટેન થીટા લો થીટા નું ટેન્જેન્ટ વેલ્યુ લો એ તમને સામાન્ય રીતે શું આપશે સ્લોપ નું વેલ્યુ આપશે સ્લોપ એટલે કે ઢાળ નક્કી કરવા હવે તમે વિચારો ટેન થીટા એટલે શું થાય સામેની બાજુ ભાગ્યા પાસેની સામેની બાજુ થાય એબી ભાગ્યા પાસેની પાસેની બાજુ થાય બીસી આ તો કર્ણ છે એસી તો બીસી એબી નું વેલ્યુ કેટલું થાય ઓકે જુઓ આ વાય એક્સ પર આટલાથી આટલું વેલ્યુ નો હું ધારો કહી દો વાય ટુ અને આટલાથી આટલે વેલ્યુ નો હું કહી દો વાય વન તો એબી સ્થાનાંતર છે સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન વાત કરો તો એબી ની કિંમત શું થશે મારા માટે વાય ટુ માઇનસ વાય વન ઓકે બીસી બીસી કેવી નક્કી કરાય તો જુઓ આટલાથી આટલું જે સ્થાન છે એને ધારો હું કહી દો એક્સ વન અને આ બી નું સ્થાન છે એને હું કહી દો એક્સ ટુ તો હું તરત નક્કી કરી શકીશ બીસી નો મતલબ શું થશે અહીંયા એક્સ ટુ માઇનસ એક્સ ઓકે તો આ મને શું મળી ગયું સ્લોપ મળી ગયું સ્લોપ એટલે શું મળી ગયું y2 y1 / x2 - x1 થઈ ગયું ના થઈ ગયું ઓકે તો તમે કોઈ પણ નો સ્લોપ દોરવો હોય તો તમારે આ રીતે ત્રિકોણ દોરવા તમે કે સાહેબ ત્રિકોણ ગમે તેવો દોરાય ધારો કોઈ છે કોઈ વ્યક્તિ આવું મોટું ત્રિકોણ દોરશે તો એનો સ્લોપ અલગ આવો ના કે અલગ ના કારણ કે સ્લોપ એ થીટા પર આધારિત છે અને તમે જ કીધું સાહેબ આ થીટા ના થીટા અહીંયા કોઈ બીજો થીટા લેશો તો બધા થીટા કોન્સ્ટન્ટ જ આવે બરાબર સ્લોપ થીટા પર આધારિત છે તો નિયમિત ગતિની અંદર થીટા કોન્સ્ટન્ટ છે એનો મતલબ કે તમે નાનો ત્રિકોણ દોરો તો મોટો ત્રિકોણ દોરો સ્લોપ કેવો રહેશે ફિક્સ જ રહેશે કોન્સ્ટન્ટ રહેશે ઓકે સ્ક્રીનશોટ લઈ લો આ કોઈ પરીક્ષામાં પૂછવા માટે નહીં બરાબર તમે એવું ના સમજતા એક્ઝામમાં પૂછાય છે હું તો તમને ખાલી ફિઝિક્સનો બેઝ સમજાવું છું ગ્રાફ માટે ઓકે હવે ધારો તમે આ દોરી લીધું હશે હવે મારે જે શીખવાનું છે અથવા શીખવાડવાનું છે એની વાત કરો મારે તો તમને સ્થાન વર્સિસ સમયનો આલેખ શીખવાડવો છે જો આપણે ધારો કે પહેલો ગ્રાફ લઈએ ફર્સ્ટ ગ્રાફ આ એક્સ અક્ષ પર હું સમય લઈ રહ્યો છું અને વાય અક્ષ પર હું સ્થાન લઈ રહ્યો છું ઓકે સ્થાન વર્સિસ સમયનો આલેખ અને આલેખ મને કઈ આ રીતે મળે છે સ્ટેટ લાઈન ચલો આ આલેખ શું રિપ્રેઝન્ટેટ કરે છે તમે બરાબર જુઓ શરૂઆતની અંદર એનો સમય બદલ્યો એક સેકન્ડ બે સેકન્ડ ત્રણ સેકન્ડ ચાર સેકન્ડ પાંચ સેકન્ડ તમને કોઈ ક્વેશ્ચન પૂછે એક સેકન્ડ આગળ સ્થાન કેટલું અહીંયા ધારો કે આપણે સ્થાનની કિંમત લઈએ પાંચ મીટર તો એક સેકન્ડે સ્થાન જોશો તમે તો એક સેકન્ડે પાંચ મીટર સ્થાન બે સેકન્ડે સ્થાન પાંચ મીટર ત્રણ સેકન્ડે સ્થાન પાંચ મીટર ચાર સેકન્ડે સ્થાન પાંચ મીટર પાંચ સેકન્ડે સ્થાન પાંચ મીટર મતલબ સમય બદલાય છે સ્થાન બદલાતું નહીં સમય સાથે સ્થાન ન બદલાતું હોય તો પદાર્થ ગતિમાં કહેવાય જ નહીં મતલબ આ પદાર્થ કેવો હશે આપણે કહી શકીએ કે પદાર્થ સ્થિર હશે ચલો તમને કોઈ પૂછે કે ઢાળ કેટલો હશે સ્લોપ કેટલો હશે તો મેં તમને શું શીખવાડ્યું હતું સ્લોપ એટલે ટેન થીટા લઈ લેવાનો અથવા ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લખી શકો ક્યારે લખી શકો યાદ છે જ્યારે થીટાની કિંમત નાની હોય બરાબર અહીંયા લખવાનું સાઈન થીટા બરાબર થીટા લખે ટેન થીટા બરાબર થીટા લખે ફિઝિક્સમાં પણ એનું કારણ એ છે કે થીટા સૂક્ષ્મ હોય અને આપણે મોટાભાગે સૂક્ષ્મ પદાર્થ સાથે ચર્ચા કરવાની હોય છે ઓકે હવે તમે વિચારો કે થીટા કેટલો થાય થીટા કયો હતો યાદ છે તમને આજે શીખવાડે તો મેં એમાં કે થીટા એટલે આ જે સીધી લાઈન છે એ એક્સ અક્ષ સાથે નો ખૂણો હવે આ જ લાઈન એક્સ અક્ષ ઉપર છે એક્સ અક્ષ નો કોમન છે સમાંતર છે તો થીટા કેટલો થઈ જાય 0 થઈ જાય મતલબ એ ઢાળ કેટલો મળે 0 મળે એકદમ સિમ્પલ છે સમજો તો
मतलब અહીંયા વેગ કેટલો થઈ જાય, અહીંયા પદાર્થ સ્થિત હોય એટલે વેગ કેટલો થઈ જાય, શૂન્ય થઈ જાય. ધેટ્સ ઓલ. એકદમ ઈઝી છે, નક્કી કરી શકો. ઓકે, એક બીજો આલેખ લઈએ, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આ તો તમે સમજી લીધો. બીજો એક આલેખ હું લઈ છું, આ આ એક્સ સ્થાન આ સમય વર્સિસ ટી, પણ એનો આલેખ હું મને આ રીતે લાગે છે, આ રીતે અપર સાઈડની લાગે છે. ખબર છે આલેખ ની સમજાયા છે પહેલા, તો અહીંયા સમય તમે ધારો એક સેકન્ડ લો, આ બે સેકન્ડ લો, ત્રણ સેકન્ડ લો, ચાર સેકન્ડ લો, પાંચ લો. અહીંયા એક સેકન્ડના એકોર્ડિંગ સ્થાનાંતર 2 મીટર, બે સેકન્ડના એકોર્ડિંગ 4 મીટર, ત્રણ સેકન્ડના એકોર્ડિંગ 6 મીટર, ચાર સેકન્ડના એકોર્ડિંગ 8 મીટર, અને 5 સેકન્ડના એકોર્ડિંગ 10 મીટર. સરખા સમયમાં સરખું અંતર કપાય છે. મતલબ આ આલેખ એ સામાન્ય રીતે કઈ ગતિનો છે? નિયમિત ગતિ. મતલબ પદાર્થ ગતિ કરે છે, નિયમિત ગતિ કરે છે. અને અહીંયા તમે ઢાળ શોધશો તો ઢાળ કેવો આવશે? પોઝિટિવ આવશે. કેમ પોઝિટિવ આવશે? ઓકે, શોધવો છે, હું શોધી બતાવું છું. માની લો તમને અહીંયા ઢાળ શોધવા માટે ત્રિકોણ લેવો પડશે. તો એક ત્રિકોણ લઈ લીધું, આની લાઈન એકોર્ડિંગ આ લાઈન લેવી, અહીંયા 3 આવશે, આના એકોર્ડિંગ 4 લાઈન. ઓકે, આનો ઢાળ શોધી. તો ઢાળ બરાબર શું આવે છે? ઢાળ બરાબર આ બાજુ મૂલ્ય. તો જો આનું આ મૂલ્ય 4 છે, આનું મૂલ્ય 8, 8માંથી 4 જે કેટલા વધે? 4. અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો, 8 માઇનસ 4, અને અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરો, એ 3 સેકન્ડમાંથી 2 સેકન્ડ બાદ કરો. 8 માંથી 4 જાય 4, 1 મતલબ જવાબ આવે 4. અને 4 શું હશે વાસ્તવમાં? આ જે ઢાળ હશે શું નક્કી કરશે? એ સામાન્ય રીતે સરેરાશ વેગ નક્કી કરશે. બરાબર યાદ રાખજો, જુઓ એક્સ વર્સિસ ટીના આલેખનો ઢાળ તમને શેની વેલ્યુ આપશે? સરેરાશ વેગની કિંમત આપશે. ઇઝ અ પોઝિટિવ વેલ્યુ. મતલબ સરેરાશ વેગ એટલે કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એક સૂત્રથી શોધાય, પણ આલેખથી શોધવું હોય તો આલેખ શોધવો હોય તો તમારે ઢાળ શોધી લેવાનો. એ ઢાળ જ એક્સ વર્સિસ ટીના આલેખનો જે ઢાળ આવશે એ જ તમારી કિંમત સરેરાશ વેગની પણ આવશે. આઈ હોપ સમજતા હશો, આઈડિયા આવતો હશે મને કહેવા માંગુ છે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો તમે. ઓકે, લઈ લીધું હશે. ઓકે, અહીંયા હું તમને એક બીજો આલેખ પણ સમજાવું, તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એટલા માટે. આ સમય છે અને આ સ્થાન છે, આલે આ રીતે છે. આ ઉપરની તરફ લાઈન જતી હતી, આ નીચેની તરફ આવે છે. સ્થાન વર્સિસ સમય વાલે છે. ઓકે, હવે હું તમને પ્રશ્ન પૂછું છું, નિયમિત ગતિ છે? હા, તો એ તો વસ્તુ ક્લિયર છે. આ આલેખ સામાન્ય રીતે નિયમિત ગતિ કરે છે, નિયમિત સમયના સ્ટેટ લાઈન આવે, ઉપરની તરફ જતી હોય કે નીચેની તરફ જતી હોય, એ બેઝિકલી સરખા સમયમાં સરખો અંતર જ આવે. નિયમિત ગતિ તો હોય છે, પણ આનો ઢાળ કેવો આવે છે? ઢાળ દોરવા માટે શું કરવાનું કીધું? કે ત્રિકોણ દોરવા કીધું હતું. ચલો ત્રિકોણ દોરો, અહીંયા થોડા વેલ્યુ લખી દો, 1 2 3 4, અહીંયા 2 અહીંયા 4, અહીંયા 6 અને અહીંયા 8. ઓકે, ત્રિકોણ આપણે દોરીએ. ઓકે, આ રીતે ત્રિકોણ છે. આ ત્રિકોણનું નામ આપી દીધું, ABC ત્રિકોણ. હવે બરાબર ધ્યાન આપજો, જુઓ, થોડુંક સમજવું પડશે. આ લાઈન 6 ઉપર છે, આ લાઈન 4 ઉપર છે, આ લાઈન 2 ઉપર છે, અને આ લાઈન 4 ઉપર છે. ઓકે, ચલો હવે ઢાળ શોધી નાખ્યું. શું શોધવાનું છે? ઢાળ. ઢાળ એટલે શું ધારે? ઢાળ એટલે AB / BC છે, AB / BC. ઓકે, ચલો AB નું અંતર જોડો, આટલા થી આટલું કેટલું અંતર છે? બરાબર, પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન. હવે આલેખ આમ બતાવે છે, મતલબ અહીંયાની શરૂઆત છે, તો આમ શરૂઆત કરતાં કરતાં અહીંયા આ પ્રારંભિક સ્થાન થાય, માઇનસ અંતિમ સ્થાન. તો અંતિમ સ્થાનની કિંમત કેટલી છે? 4, તો અહીંયા 4 આવે. પ્રારંભિક સ્થાન કયું હતું? 6, તો 4 - 6 થશે. 6 - 4 ના કરતા અહીંયાથી સ્ટાર્ટ થાય છે, તો અહીંયા પ્રારંભિક સ્થાન કહેવાય અંતિમ કહેવાય. જ્યારે અહીંયા આવીએ પ્રારંભિક કહેવાય અંતિમ કહેવાય. અંતિમ 8 છે, પ્રારંભિક 4 છે, 8 - 4 થાય. જ્યારે અહીંયા આ પ્રારંભિક છે અંતિમ માઇનસ પ્રારંભિક, એટલે 4 - 6 થાય. અહીંયા તમે આલેખમાં આવો તો આ કયું સમય જુઓ? આ પ્રારંભિક સ્થાનના આધારે પ્રારંભિક સમય, અંતિમ સ્થાનના આધારે અંતિમ સમય. તો અંતિમ સમય કયો આવ્યો? પ્રારંભિક સમય 2 આવ્યો. જવાબ શું આવે? જુઓ, -2
भाग्य 2 इज इक्वल टू -1 मीटर पर सेकंड। अना सरेगा स्वेग मतलब सु रिप्रेजेंट कर मैं सु दियो तो तुमने x वर्सेस t नो आलेख नो जे डार से सरेगा स्वेग आ एनो मतलब सु दियो एनो मतलब एवो थयो के x वर्सेस t नो आलेख नो सरेगा स्वेग पॉजिटिव जे आलेख ऊपर तरफ जाए જ્યારે આનો સરેરાશ વેગ છે આનો ડાર્ટ છે એ નેગેટિવ છે અને સાથે સાથે એનો સરેરાશ વેગ પણ કેવો મળશે નેગેટિવ મળશે હંમેશા યાદ રાખો x વર્સિસ t નો આલેખ ઉપરની તરફ જતો હોય તો સરેરાશ વેગ પોઝિટિવ મળે અને x વર્સિસ t નો આલેખ જો નીચેની તરફ આવતો હોય આ રીતે તો યાદ રાખો સરેરાશ વેગ નેગેટિવ મળે સમજવા માટે જ આ કોન્સેપ્ટ ઓન્લી સમજવા માટે બરાબર તો મેં તમારી બુકની અંદર જે ગ્રાફ આપેલા છે એનો સમજાવવા પ્રયત્ન કર્યો બરાબર હજી પણ એક ગ્રાફ આપેલો છે એ ગ્રાફ જે છે અનિયમિત ગતિનો છે જે મેં તમને સમજાવ્યો આ રીતે આલેખ આપેલો જોઈએ t વર્સિસ x નો આલેખ આ રીતે છે અને જેવો બોલો પડશે પછી તમે જોઈ તો સમજો આ રીતે છે તો તમે વિચારો આ આલેખ કઈ ગતિનો છે તમે તર્ક કરશો સાહેબ આ આલેખ છે ને એ અનિયમિત ગતિનો મતલબ આની અંદર ઢાળ કેટલો આવો ઢાળ કેટલો આવો જે જે પોઝિટિવ લખો નેગેટિવ લખો જે પોઝિટિવ કે તમે ઢાળ કેટલો આવો નક્કી ના યાદ છે મેં તમને સમજાવી દઉં આવો આલેખ કોણ કરો એ ઢાળ વેરિયેબલ હોય મતલબ ઢાળ પોઝિટિવ હોઈ શકે ઢાળ નેગેટિવ હોઈ શકે અથવા ઢાળ ઝીરો પણ હોઈ શકે બરાબર તો મેં એવું ઢાળ હોય એ નક્કી ના કરી શકો ધારો તમે મને કહેશો સાહેબ આ ભાગનો ઢાળ કેટલો થશે તો હું કહી દઈશ પોઝિટિવ પણ આ આલેખ આ રીતે આવે તો આ ભાગનો ઢાળ કેવો થયો નેગેટિવ આ ઉપરની તરફ જાય પોઝિટિવ ઢાળ કહેવાય નીચેની તરફ આવે ઢાળ કેવો થઈ જાય નેગેટિવ બરાબર ઉપરની તરફ જાય ઢાળ પોઝિટિવ થઈ જાય નીચેની તરફ આવે ઢાળ કેવો આવે નેગેટિવ આવે બરાબર આટલું શક્ય છે જેટલું શક્ય છે એટલું મેં તમને સમજાવ્યું તો ફક્ત સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના એક્ઝામ્પલ બાકી છે એના સિવાયનો જેટલું કન્સેપ્ટેબલ ફિઝિક્સ છે એ મેં પૂર્ણ કર્યું છે ઓકે